બહુ સારો કલાકાર છે આ છોકરો એટલો આગળ જાય છે પણ તમે ગીત સાંભળતા ને એને નુકસાન થાય છે એક પણ એનું ગીત નથી હમણાં રોટલા માથે રોટલો રોટલામાં ઘી ગીત એવું છે એ કડી પછી બીજી કડી તમે સાંભળો તમને ઝેર વર્ષે ક્યારે આવા ગીતો મેં કીધું કે એવું ગીત બનાય કે રોટલા માથે રોટલો ને રોટલામાં ઘી મારા માલધારી નો ને હળો દૂધ પીવું એટલું પી એવું બને પણ આ ગતનું દારૂનું બોલે દારૂ પીવું એટલું પી સાંભળજો ખરા તમને ખબર પડશે ઉનોનો રોટલો એવું છે બહુ સારું ગીત બનાવે છે સાધુનો દીકરો છે અને એનું બહુ હાલે છે બોલીવુડ શું નામ એનું રણધીર કપૂર એ કે મને કે એ તમે કહેજો કે રણધીર કપૂર મારું નામ લે પણ રબારી સમાજ નહીં ઓળખે રણધીર કપૂર ને એ કોઈ ગઢવી હોય તો બરોબર છે કલાકાર ને રણધીર કપૂર ઓળખીએ આપણે શું ઓળખીએ અમે રણવીર સિંહ ન ઓળખીએ હું ના પણ કોઈ ન ઓળખતા એને નામ લીધું હા તો કે હે ખોટી વાતો છે દેવ પગલીને નામ દેવ ચકલી હોવું જોઈએ ગમે તો માજો ઉડીને આવી જાય હા જીવનમાં આનંદ કરો બાકી કશું છે અને મેં જોયું હું આ દુનિયામાં હવે તો બીક લાગે છે માફી બહુ મગા અમારા દીકરા બધાય હવે તો કોઈ તમે જિલ્લાનું નામે નહીં બોલી શકો તોય તમારે માફી મગવ પડશે મેં તો કીધું જ બધાને કે મને માફી મંગાવી તાત્કાલિક આવો તે હું તો તૈયાર જ છું માફી માંગવા મારો નંબર લખો બોતેર જીરો ઓગણચાલીસ સાડત્રીસ પંચાવન નવ માફી મંગાવો તમારા દિલને ને શાંતિ આપો અરે મારી જાવ તો કોઈ પણ કલાકાર બોલો તેની માફી હું માંગવા તૈયાર છું અને કદાચ તમને શાંતિ ન થાય તમે ડાયરો કરાવો મારો બજેટ અડધા પૈસા આપજો ડાયરામાં માફી માંગી ડાયરો કરીને પછી હું વયો છે હવે આનાથી વિશે શું છે માફી મંગાવો છું દુઃખની વાત છે માફી મંગાવવાની મને શું દુઃખ થાય ખબર છે કે માફી મંગાવી કોઈ બાદરીનું કામ જ નથી કલાકાર કોઈ ડાકુ ડોન છે તમે માફી મંગાવો છો એ ગરીબડી કોમ છે કલાકાર બિચારી ગામે ગામ પ્રોગ્રામ કરે છે એ બાજવા માટે તૈયાર નથી ક્યાં ક્યાં બાજુ ગાયું દેતો બિચારી ગાયું ખાઈ લે છે મા તો માર ખાઈ લે છે પાછા એમ કે છે કે સાહિત્યને જીવતું રાખો પાછા સાહિત્યકાર ને મારવા થોડા બાદ કર્યા આમાં કેવી સાહિત્યકાર જીવતા રહે તો સાહિત્ય જીવતું રહે છે ને એટલે સંસ્કૃતિનો કમ્પ્લેટ નાશ કરવા માટે એક પ્રયોગ ચાલી રહ્યો છે એક આખું એક આ એક ચાલી રહ્યો છો તમને ન ખબર તો કહી દઉં કે જેમ મને એમ સંસ્કૃતનો નાશ કરતો આ દેશમાંથી એટલે આ દેશમાંથી સનાતન ધર્મ હોય જાય છે મુદ્દો એ છે સાહિત્યકારો વાતો કરે છે ભગવાનની રાજા મહારાજાની પ્રાંતોની આવી વાતો કરે સાહિત્યકાર કદાચ આખો દી બોલે તો કદાચ કદી ભૂલ થાય તમે માફ કરો તો તમે મહાન છો માફી મગાવવાથી મહાન નથી બનતા મારા તો એ માફી માગવાનો દી આવ્યો નથી હું તો તૈયાર છું અત્યારે માગું ને

બીજો કવિ છે જે ઇતિહાસો લખે છે રાજા મહારાજના ભગવાનના એને મારી નાખજે ને તીજો કલાકાર જે રજૂ કરે છે એને મારી નાખજે જીવનમાં તારે કોઈથી વાંધો ના તું વિજય પ્રાપ્ત કરી લે એ એમ અત્યારે સમય આવી ગયો છે કવિ કલાકાર આપણી ડોશીમાં વાર્તા માનતી આપણને સાહિત્યની વાતો કરતી મહાભારતની વાતો કરતી આ ત્રણને મારી નાખો એટલે સનાતન ધર્મનો નાશ થઈ આખો મુદ્દો આ છે કોઈ સમજતું નથી આખું ગામ ઉપડે માગો માફે નથી માંગ્યું પેલા આ તો કઈ વાત થઈ શું વાત કરે છે

તારી માં નામ છે પહેલી વાર આવ્યો છે નાવું તો પર તે લાવો પાણી હબ સનુ માથે આથાર પછી અનછિત્ર ન હોત સ્નાન છિત્ર હોત મોટા તલાવો ભેરાવે હાલો ખાવ એમને હાલો ના આખું ગામ મારે ધૂંકા હબ સનુ પછી મેરુભાઈ જેવો કોઈ સુખી માણા હોય તેની પાસે જાજુ પાણી હોય તેનું મોટું નામ હોય કે ભાઈ મેરુભાઈ ની વાત નો થાય હા જે હોમણા નવરે પછી એકલો નાય છે

પચાસ લાખની ગાડી નીકળી છે મારા દીકરી કરોડ રૂપિયાની ગાડી નીકળી છે એક્સિડન્ટ થાય અને ફૂગા થાય છે આપણે મતાથી આપણે બચી જઈશું આવી ગાડીઓ નીકળી તમે જોઈ છે હજી તમે દસ વર્ષ જાઓ તો હજી એવી ગાડીઓ આવશે એક્સિડન્ટ થયો તમે બાર પડ્યા ફૂગા તમારી વાયા દોર છે તમે નથી મરવા દેવા તમારા હપ્તા બાકી છે હપ્તા બાકી છે આવતી ગાડી તમને મરવા નહીં દે હપ્તા પૂરા આપણે પૂરા હપ્તા ભરતા જ નહીં કોઈ દુઃખની વાત અમારી પાછળ એક ઉપમા લાગે છે કાકાબા ગઢવી એટલે સાહિતનો બેતા પાછા માયા ભાઈ આયે તો સાહિતનો બેતા પાછા ભીકુદાન ગઢવી તો સાહિત્યનો બેતા પાછા આ પાછા અમારી ઉપમા છે મને રજૂ કરે એટલે એમ કે હવે અકાબા ગઢવી આવ્યા છે જેને સાહિતનો બેતા પાછા કહેવાય એમ કરીને મને રજૂ કરે હમણાં અમને ગોદરાજીઓ એ મને અલગ ઉપમા આપી લોકોએ કે કાકાબા ગઢવી આવ્યા છે જેને સાહિત્યનો સાંઠ કહેવાય કે મેંદુ ભાઈ સાંત નો કહેવાય બાદશાહ કહેવાય હો કે અમારા ગામમાં સાંઠ મોટો છે હું એક કલાક અહીંયા સાણ બોલ્યો બોલો પછી ગયો શાસન ગીરમાં ત્યાં રજૂ કર્યો પણ રજૂ કરતા આવડ્યું જ નહીં કે કપા કટી આવ્યા છે એની હવે આપણે ટેજમાં તે રમતા મૂકી કે મેં પહેલાં હું મેળીમાં માનો બોકડો છું ભાઈ આ રજૂ કરો રમતા મૂકો દુઃખની વાત છે મારે જ કરવી પડતી આવી બહુ દુઃખની વાત છે અમને મારા ના દીકરો છે નાનો બાર તેર વર્ષનો એને મેં સાયકલ લઈ આપી નાની પછી સાયકલમાંથી હું ખુદ બેઠો બેટા તારી નાની સાયકલમાંથી હું બેઠો છું કેવો લાગુ છું મન કે પપ્પા તમને ખોટું લાગશે નહીં લાગે તું ખાલી કહે તારી નાની સાયકલ માંથી હું બેઠો છું હું લાગુ છું કેવો મન કે પપ્પા તમે મારી નાની સાયકલ માંથી બેઠા છો તમે એવા લાગો છો જાણે બહુ ચોર મને આ કુકડા માંથી મહેસાસુર બેઠો એવો મને મહેસાસુર કીધો મારા છોકરાએ એ દુઃખની વાત છે પણ મારે કરવી પડશે મારી ભાઈ ભાઈ એના દુઃખની વાતો છે એક પત્ની ના પતિ કીધું કે તમને ખબર છે એનો પતિ કે શું કે હું રવિવાર રહું છું હું મંગળવાર રહું છું અમાર રહું છું બુધવાર રહું છું પૂનમ રહું છું કેટલું બધું રહું છું એનો પતિ કે તું ખાલી હકડી રહે તારે કઈ રહેવું હતી શાંતિથી બેસ શું લેવા રહેવું જોઈએ આપણે જેનું કઈ રહેવાય નહીં કોને કઈ કહેવાય નહીં કોઈ બોલાવે નહીં જવાય નહીં વાત પૂરી થઈ ગઈ હા હું તો ઘંટી આંકતો આંકતો કલાકાર થઈ ગયો મને ખુદ ને ખબર નથી હું કલાકાર છું આ તો બધા કે કલાકાર ને ફોટા બોટા પાડે તમે આપણે આવા મોટા કલાકાર છે મને ખબર જ નથી ઘંટી દુઃખમાંથી આવેલો માણસ છું

વગાડવું નથી એટલે કલાકાર આમને પગે લાગે આને એને મને હાલે જ નહીં પણ એકતા નથી છે તો ભોગ તમારા જાઓ એકતા રાખતા નહીં ને કે આપણે બે ભીગા મરશું એકતા નહીં રાખવાની સાહેબ બસ મને ખબર પડી જાય મંત્ર બોલે શું કરે દાત તો કહે આખું ગામ દાંત કરે જોતું નથી કોણ છે

આ મા આપણું હલાવ્યું છે માને પૈસા આપણે ખાતા પણ નથી સારી વસ્તુ પહેલાં માને આપણે ધરાવીએ છીએ એટલે આપણે માત્ર માત્ર હલતા હોય તો મા અને દયાથી આપણે હલાઈ છીએ શું ગામ મા ભગવતી મોગલમાંની સેવા કરો છો આનું ફળ તમને ચોક્કસ તમારા બાળકોને તમને મળશે તમારી રક્ષા કરશે તમારે કંઈ તકલીફ આવી છે મોગલનું નામ લેશો તમારી તકલીફ વહી જાય છે એ મને વિશ્વાસ છે કારણ કે એવી ભગવતી મા માયા બેઠી છે આપણે આ એટલે મારે હાસ્યની વાતો કરવી છે પણ બોલો થોડી વાર રહેવા દીધા છેલ્લે બોલશું વાહ મને મેરું પૈકી તમારે બે રાઉન્ડ લેવાના છે મિત્રો પહેલાં આવો જ મને પહેલાં મૂકી દીજો એટલે પછી પાછો એક વાગ્યા વાળો બીજો આવી જાય તો કે પહેલાં નહીં તો પછી એક રાઉન્ડ કીધું હું એવડો મોટો લાંબો રાઉન્ડ લઈશ કે તમે ઘરે આવી જઈશું એવું મારું કામ હતું કંઈક હું પણ મા ભગવતી પાંચ બીજ માની યાદી કરું હું જે ગાવાનો છું એ ગીત મારા છે ભાવગીત છે તમને મજા આવશે સંગીત સારું હોય છે ઢાળ સારા હોય છે એટલે એક બે મિનિટ હું પાવ કારણ કે અહીંયા રબારી સમાજ બેઠો છે અહીંયા કોળી સમાજ બેઠો હોય છે અહીંયા જે અઢારે વણ બેઠે છે કયા કયા સમાજ પણ રબારીને કોળી તો આ અહીંયા ગામમાં છે મને ખબર છે સાધુ પણ છે ધળી સમાજ કદાચ જાય છે અહીંયા બધા એ સમાજ હશે એટલે બધા આખા ગામ સમક્ષ આ પ્રોગ્રામ જ્યારે ગોઠવવામાં આવ્યો હોય રબારી સમાજ આખી આ વખત ઉમટો હોય કોળી સમાજ ઉમટો હોય એટલે મોગલમાં જેવી ભગવતી અમારામાં નવ લક્ષ્ય આવ્યું થઈ નવ લાખ નથી થઈ હો એ બાજુ ખોટું હે નવ લાખ નામ આપણે કોઈ નઈ નવ લક્ષ્ય આય નવ લક્ષ્ય આય કોને કહેવાય કે એક ચાર દીકરી હોય નવે લવ લક્ષ્ય પ્રાપ્ત કરી લે ને નવ લક્ષ્ય આય કહેવાય નવ લક્ષ્ય આય માંથી નવ લાખ શબ્દ ભ્રષ્ટ્યો તેત્રીસ કરોડ દેવતા ને તેત્રીસ કોટી કોટી એટલે જાતિ તેત્રીસ જાતિના દેવતા છે પણ આપણે કરોડ કહે છીએ કારણ કે શબ્દનો અભ્રંત એવા ઘણા બધા શબ્દના ભ્રંશથી આપણને ખબર નથી આપણે શું બોલે છે હું પહેલાં બહુ ગરબા ગાતો એક ગરબો રોજ ગાતો મારે તારા પાડે વાંજિયા આવે મારે તારા પાડે લંગડા આવે મારે તારા પાડે આંધળા આવે આ રોજ મારે એક ગીત ગાવાનું મારે રાતે માતાજી મને સપના માં આવ્યા મને કે શું ઘાસ રાતે તારા પાડે આંધળા આવે તારા પાડે લંગડા આવે તારા પાડે નિર્ધન આવે મને કે તારી પાસે કોઈ સારું માણસ છે જ નહીં કે બેટા લંગડાને દવાખાને મોકલો તમારા બાપનું ઊંટાયું છે પછી મેં કેન્સલ કર્યું નહીં ગાવાનું શું વાત કરો પણ એ ગીત છે ને એનું કઈ ગરત અલગ અલગ થાય છે આપણે સમજી છે મારે તારા હાજી આવે તારે પાડે લંગડા તારે પાડે આંધ્રા તારે પડે પાંગડા એ આ આપણી વાત નથી હાથ નો એની આપણા પગ નો એની વાત નથી આપણી આંખું નો એની વાત નથી એ ગીત એવું સૂચવે છે અર્જુન ને કૃષ્ણ ભગવાને કીધું કે હે અર્જુન હું તને દ્રષ્ટિ આપું એનો મતલબ શું અર્જુન ને આંખું નહોતી તો દ્રષ્ટિ આપવાનું શું લાવ કીધું એનો મતલબ એ થાય છે કે હે મા મને એવી આખ્યું આપ કે હું સારું જોઈ શકું હે માં મને એવા હાથ કરી શકું હે મા મને એવા પગ ચાલી શકું આ પગ ની વાત છે આપણે ઓલું સમજી ગયા છીએ ભાઈ પણ આલે છે આ દુનિયામાં નથી સમજતી બહુ આલે છે